ઉમરગામ તાલુકાના મરોલી તથા ભીલાડ સરીગામ સોરસુંબા ખાતે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે ઉમરગામના મરોલી ખાતે આવેલ જીજેએનસી હાઈસ્કૂલ ખાતે રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં યોજાયેલ ગાંધી જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરવાની અપીલ કરવામાં આવી હતી, જ્યારે ભીલાડ ખાતે ગ્રામ પંચાયત અને સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલ કાર્યક્રમમાં બાળકોએ જનજાગૃતિ રેલી કાઢી સ્વચ્છતાનો સંદેશો આપી રાજ્યના મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રજાને ડસ્ટબિન અને કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત કરવા હંમેશા પ્રયત્ન હોય. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના ક્લબ ઓફ સરીગામ, રોટરી ક્લબ ઓફ સરીગામ, આરસીસી અને ગ્રામ પંચાયત સરીગામ દ્વારા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ પ્રસંગે સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું આયોજન થયું, સાથે કેડીબી હાઈસ્કૂલ, નિરંકારી મિશન, અમારા પંચાયતના તમામ સભ્યો, રોટરી રોટરેક આરસીસીના સભ્યો, નિરંકારી મિશનના સભ્યો બધા સાથે મળીને સરીગામનું સફાઈ કરવાનું અમે નક્કી કર્યું છે અને સફાઈ અભિયાન અમે કરી રહ્યા છીએ. સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રતિબંધનો શું સંદેશ આપશો? આજે સમગ્ર ભારતની અંદર 150મી ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ આજે આ ગુજરાત પ્રવાસે છે અને એમણે પણ કાર્યક્રમમાં સાબરમતી આશ્રમ રાખીને શરૂઆત કરી દીધી છે. એવા પ્રસંગે આપણે અહીંયા પણ ઉમરગામ તાલુકાની અંદર મરોલી જિલ્લા ડેલી અને સરીગામની અંદર આ કાર્યક્રમો થઈ રહ્યા છે. અગાઉ પણ સંજાર અને દહાડની અંદર પણ આ જ પ્રકારે કાર્યક્રમો થવાના છે. લોકજાગૃતિ, લોકોનો સહયોગ અને વિવિધ સંસ્થાઓ અંદર સામેલ થઈ છે એ ખૂબ આનંદની વાત છે અને પોતે હવે સ્વીકાર્યું છે કે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે અમારો પણ સહયોગ આ દેશને આપીએ એ વિચારસરણી આજે પેદા થવા આવી છે અને એના કારણે આજે અહીંયા બેગ આપવા માટેની પણ એક વ્યવસ્થા થઈ ગયા છે. સાથે સાથે ડસ્ટિંગ પણ આપવામાં આવ્યા છે. 2000 જેટલી ગ્રામ પંચાયત દ્વારા ડસ્ટિંગ આપીને જે કચરો ભેગો થશે એમાં નાખશે અને એના કારણે સફાઈ ઉપર ચોક્કસ અસર બહુ સારી આવવાની છે અને આવતા દિવસની અંદર આપણે ખૂબ જ રડિયામણું સરીગામ દેખાશે એવી અપેક્ષા રાખું છું. અને સાથે સાથે અહીંયા જે ગટરનો જે પ્રશ્ન છે એ પણ અમે સીએમને લખ્યો હતો અને એમના તરફથી હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો છે એટલે એ પણ એ કામ આવતા હશે. આપણે કહી દઈશું.